गुड मॉर्निंग क्लास रिटेल मां आज आपणे शुं જોશું તો ચલો ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે 2-3 દિવસ પહેલા મેં એક વિડિયો શેર કર્યો હતો જેમાં તમને રિટેલ ની પ્રાથમિક માહિતી એટલે કે રિટેલ શું છે આ સબ્જેક્ટ આપણે ચૂઝ કરવાનો છે આના માં આપણે ભણવાનું છે આના વિશે મેં તમને ઘણી બધી માહિતી આપી હતી તો હવે આજે આપણે રિટેલ વિશે પ્રોપર માહિતી આપશું જેના નોટ્સ પણ મેં તમને શેર કર્યા છે જે આજથી તમારે નોટબુક માં લખવાના છે સૌપ્રથમ આપણે રિટેલ એટલે શું તો છૂટક વેપાર વ્યાખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો છૂટક વેપાર એટલે કોઈ ઉત્પાદક પેઢી કે સંગઠન પાસેથી ખરીદેલી વસ્તુ ગ્રાહક સુધી પહોંચતી કરવી હવે આપણે આગળ આજે રિટેલમાં જોવાનું છે કે રિટેલનું શું મહત્વ છે રિટેલ શા માટે જરૂરી છે રિટેલ વગર શું જીવન શક્ય છે તો આનો જવાબ આવશે ના રિટેલ વગર જીવન શક્ય નથી તમને થશે ઈ વડી કેમ તમે જ વિચાર કરો સવારના ઉઠતાની સાથે જ તમને રિટેલની જરૂરિયાત પડે છે ઉઠો એટલે પહેલા હાથમાં શું હોય ટૂથબ્રશ રિટેલ આવ્યું એવી જ રીતે આખા દિવસ દરમિયાન તમે માર્ક કરજો કે કેટલી જગ્યાએ તમને રિટેલની જરૂરિયાત પડે છે તો આપણે રિટેલ વગરનું જીવન શક્ય નથી પહેલાનો જમાનો હતો ત્યારે પણ રિટેલ હતું અત્યારે પણ રિટેલ છે ફરક માત્ર એટલો છે કે એનું સ્વરૂપ બદલાવાનું છે પેલા ગામમાં એક જ દુકાન હતી છગન કાકાની દુકાન હોય બધી જ વસ્તુ ત્યાં જઈને આપણે લઈ આવતા હવે આનું સ્વરૂપ બદલાઈ ગયું છે કે એક કરતા વધારે દુકાન થઈ ગઈ છે મોટા મોટા શોપિંગ મોલ અસ્તિત્વમાં આવી ગયા છે સુપર માર્કેટ આવી ગઈ છે ઓનલાઈન શોપિંગ આવી ગઈ છે તો આ બધું છે તો રિટેલ જ માત્ર એનું સ્વરૂપ બદલાવાનું છે હવે તમે જ વિચાર કરી લો કે આપણા જીવનમાં રિટેલનું શું મહત્વ છે તો આના ઉપરથી તમારે એક પ્રશ્ન લખવાનો છે કે રિટેલનું મહત્વ શું છે આની નોટ્સ પણ મેં શેર કરી છે સૌપ્રથમ તે નોટ્સ તમે તમારી નોટબુકમાં ઉતારજો અને પછી આ પ્રશ્નનો જવાબ લખી એના ફોટોઝ મને ગ્રુપમાં શેર કરજો થેન્ક યુ